ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ નવ વિષય સંસ્કૃત હવે વિદ્યાર્થીઓ આપણે સંસ્કૃતની અંદર વિભક્તિ બરાબર છે વિભક્તિનો આપણે ક્રમશઃ ઉપયોગ શીખતા હતા જેમાં આપણે પ્રથમ છે કર્તાકારક પ્રથમા વિભક્તિ એના વિશે આપણે સમજ્યા ત્યાર પછી કર્મકારક દ્વિતીય વિભક્તિ કરણકારક તૃતીય વિભક્તિ અને ચોથી છે સંપ્રદાનકારક ચતુર્થ વિભક્તિ હવે એના વિશે આપણે સમજ્યા અને દરેક વિભક્તિના કેટલાક ઉદાહરણો પણ આપણે જોયા હવે ત્યારબાદ આપણે પાંચમી વિભક્તિ છે પંચમી વિભક્તિ અપાદાનકારક વિભક્તિ એ આપણે જોયા અપાદાન અપાદાન એટલે કે છૂટું પડવાનું બરાબર છે એટલે છૂટું પાડવાની કે અલગ થવાની ક્રિયા હોય અને ત્યારે જ્યાંથી છોટા પડવાનું હોય તેને અપાદાનકારક ગણીને એને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે એટલે કે જ્યાં છૂટા પડવાની કે અલગ થવાની ક્રિયા હોય અને જ્યાંથી છૂટા પડ્યા હોય તો તેને આપણે અપાદનકારક ગણીને તેને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે તો દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે કે વૃક્ષ ઉપરથી પાંદડું પડે છે તો વૃક્ષ ઉપરથી પાંદડું બરાબર છે તો વૃક્ષ પરથી પાંદડું શું થયું છૂટું પડ્યું અલગ પડી ગયું બરાબર છે એટલે અહીં એ વૃક્ષ એ અપાદાન છે કેમ કે વૃક્ષ ઉપરથી પાંદડું પડે છે બરાબર છે એટલે વૃક્ષ એ શું છે અપાદાન છે કેમ કે તેના ઉપરથી પાંદડું છૂટું પડવાની ક્રિયા કરે છે તેથી આપણે તેને ક્યાં મૂકીશું પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે એટલે આ જ વાક્યને જો આપણે સંસ્કૃતમાં કહ્યું હોય તો વૃક્ષાત પર્ણમ પતતી એટલે વૃક્ષથી પર્ણ પડે એટલે વૃક્ષ ઉપરથી પાંદડું પડ્યું પતતી એટલે પડવું એવું વાક્ય અહીંયા બનશે અને તેને પંચમી વિભક્તિની અંદર આપણે જોઈએ તો કયા પ્રત્યયો લાગે છે માથી અંદરથી અને ઉપરથી એવા પ્રત્યયો આપણે પંચમી વિભક્તિ એટલે અપાદન વિભક્તિના પ્રત્યયો છે જો અપાદન એટલે છૂટું પડવાની બરાબર છે જેમાં આપણે ઉદાહરણ જોયું તો એના અન્ય કેટલાક ઉદાહરણો છે એ પણ આપણે જોઈએ તો દાખલા તરીકે એક છે આકાશમાંથી જળ વર્ષે છે બરાબર આકાશ બરાબર જળ એટલે જલ અને વર્ષે એટલે વર્ષ તો કઈ રીતે બનશે આકાશાત જલમ વર્ષતી એટલે જો અહીંયા આપણે જે ગુજરાતીના પ્રત્યે તમે આના ઉપરથી પણ યાદ રાખી શકો છો કે માથી અંદરથી અને ઉપરથી તો આકાશમાંથી એટલે આકાશાત જલમ વર્ષતી એ જ રીતે બીજું વાક્ય જોઈએ કે કૃપા શાળામાંથી ઘેર જાય છે બરાબર અહીં કૃપા શાળામાંથી જાય છે એટલે શાળાથી છૂટી પડે છે અહીં આકાશમાંથી જળ વર્ષે છે એટલે હવે આકાશમાંથી એટલે વાદળમાંથી જળ શું થાય છે છૂટું પડે છે એટલે અહીં આકાશ હતા એ મુકાશે પંચમી વિભક્તિમાં મુકાય છે એવી જ રીતે અહીં છે કૃપા શાળામાંથી ઘેર જાય છે એટલે કૃપા શાળામાંથી શું થાય છે અલગ થાય છે છૂટી પડે છે અને ઘરે જાય છે તો શું થશે અહીંયા કૃપા શાલાયા ગૃહમ ગચ્છતી શાલાહ એટલે શાળામાંથી તો અહીં શાલાયા એ સેમાં મુકાશે પંચમી વિભક્તિમાં મુકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો તરુણીના હાથમાંથી ઘડો પડે છે તરુણીના હાથમાંથી ઘડો પડ્યો બરાબર એટલે હાથમાંથી ઘડો શું થયું છૂટો પડ્યો બરાબર એટલે શું થશે તરુણિયા હસતા ઘટ પતતી બરાબર અહીંયા હાથમાંથી એટલે હસતા તે પંચમી વિભક્તિમાં મુકાય છે આમ અનેક ઉદાહરણ જોઈએ કે નંદીની વનમાંથી પાછી આવી એટલે વનમાંથી એટલે વનને છોડીને પાછી આવી એટલે છૂટું પડવાની ક્રિયા થઈ બરાબર તો શું થશે નંદની વનાત પ્રત્યાગચ્છત બરાબર પ્રત્યાગ એટલે પાછી આવી બરાબર પ્રત્યાગચ્છત આવી એટલે ગચ્છત પ્રત્યય એટલે પછ પાછી તો અહીંયા વનાત વનાત એટલે વનમાંથી તે સેમાં મુકાય છે પંચમી વિભક્તિ અપાદાનક વિભક્તિ એટલે કે પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે તો આપણે પંચમી વિભક્તિ અપાદન વિભક્તિ બરાબર છે જેમાં છૂટો પાડવાની કે અલગ થવાની ક્રિયા હોય અને જ્યાંથી છૂટું પડ્યું હોય તેને આપણે અપાદનકારક એટલે પંચની પંચમી વિભક્તિમાં મૂકીએ છીએ ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો સંબંધ વાચક ષષ્ઠી વિભક્તિ તો સંબંધવાચક બરાબર એટલે કે જેની સાથે સંબંધ હોય તે પદને આપણે ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે જો કોણ જે સંબંધવાચક એટલે કે જેની સાથે સંબંધ હોય તે પદને આપણે ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે જેમ કે દશરથનો પુત્ર રામ છે શું છે દશરથનો પુત્ર રામ બરાબર એટલે કોની સાથેનો સંબંધ છે દશરથ સાથેનો સંબંધ છે તો અહીં રામનો સંબંધ દશરથ સાથે હોવાથી દશરથ સંબંધને શબ્દને આપણે સંબંધ વાચક ગણીને તેને ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે એટલે અહીં દશરથનો પુત્ર રામ છે એટલે રામનો સંબંધ કોની સાથે થયો છે દશરથ સાથે થયો છે એટલે દશરથ સાથેના શબ્દને આપણે દશરથ એ શબ્દને સંબંધ વાચક ગણી અને ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે તો એ જ શબ્દ વાક્યનો આપણે જો સંસ્કૃતમાં કરીએ તો દશરથશ્ય અહીંયા શ બરાબર શ પ્રત્યય લાગે છે દશરથશ્ય પુત્ર રામ અસ્થિ એટલે દશરથનો પુત્ર રામ છે બરાબર આ રીતે વાક્ય બનશે અને જેમાં આપણે વાત કરીએ તો ષષ્ઠી વિભક્તિના જે ગુજરાતી પ્રત્યયો છે તેમાં છે નો ની ના રો રૂ રા છે બરાબર અને એના અન્ય ઉદાહરણો પણ આપણે જોઈએ તો જો અહીંયા ગાડી કે કાચબાની આંખમાંથી આંસુઓ ખર્યા તો આસુઓ આંખમાંથી આંસુ આંસુનો સંબંધ કોની સાથે છે આંખનો તો કાચબા સાથે બરાબર છે તો અહીંયા શું આવશે કુર્મશ્ય નયનાર્ભ્યા અશ્રુણી અલગ્ન તો એના આંખમાંથી આંસુ ખરે છે તો અહીંયા કુર્મશ્ય એને આપણે ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો સર્વદમન એટલે સર્વદમન દુષ્યંતનો પુત્ર છે તો શું થશે સર્વદમનઃ દુષ્યંતસ્ય પુત્ર અસ્તિ તો અહીંયા સ સર્વદમનનો સંબંધ કોની સાથે છે દુષ્યંત સાથે છે એટલે દુષ્યંતસ્ય શું થશે ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો વાલ્મીકી તમસાના કિનારે ગયા તો વાલ્મીકી કોને કયા કિનારે ગયા કિનારે ગયા તો શું થશે વાલ્મીકી હી તમશાયા તીરમ આ અગચ્છત બરાબર ગયા એટલે અગચ્છત તો તમસાના એટલે તમશાયા આ શબ્દને આપણે શેમાં મૂકીશું ષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે એ જ રીતે અહીંયા વાત કરીએ તો ચિરાગ મારો મિત્ર છે બરાબર એટલે ચિરાગનો સંબંધ કોની સાથે છે મારી સાથે છે બરાબર છે તો ચિરાગ મારો મિત્ર છે એટલે મારી સાથે ચિરાગનો સંબંધ મારી સાથે હોય તો ચિરાગઃ મમ મિત્રમ અસ્થિ તો અહીં મમ મમ એ શું છે એ ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે કારણ કે ચિરાગનો સંબંધ કોની સાથે દર્શાવ્યો છે મમ એટલે મારી સાથે દર્શાવ્યો છે એટલે અહીં જે મિત્રનો સંબંધ દર્શાવ્યો છે મારી સાથે તો અહીં મમ એટલે મારો બરાબર છે એટલે અહીંયા મમ એ ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે આમ જો અપાદાન જે હતું તે છૂટા પડવાની ક્રિયા હોય બરાબર ને જ્યાંથી છૂટું પડે આપણે અપાદાનકારક ગણીને પંચમી વિભક્તિમાં મૂકીએ છીએ જ્યારે સંબંધક વિભક્તિની અંદર જેની સાથે સંબંધ હોય એવા શબ્દને આપણે ષષ્ઠી વિભક્તિમાં મૂકીએ છીએ એ જે રીતે આપણે આગળ વાત કરીએ તો અધિકરણકારક એટલે સપ્તમી વિભક્તિ બરાબર કોઈ પણ ક્રિયા કરવા માટે આધારની જરૂર પડે છે અને આધારને અધિકરણ કારક ગણીને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે જો કોઈ પણ ક્રિયાને કરવા માટે આધારની જરૂર પડે છે અને એ આધારને અધિકરણકારક ગણીને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે જેમ કે આપણે ગણીએ તો રાજહંસો સરોવરમાં રહે છે બરાબર છે એટલે રાજહંસોનો આધાર કોણ છે સરોવર બરાબર એટલે અહીં શું થશે રાજહંસો સરોવરમાં રહે છે એટલે અહીં રહેવાની ક્રિયાનો આધાર ક્યાં છે સરોવર છે રહેવાનો આધાર ક્યાં છે સરોવર છે તેથી આપણે સરોવર શબ્દ છે તેને અધિકારણકારક ગણીને તેને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવતા એનું સંસ્કૃતમાં આપણે કરીએ તો રાજહંસા સરોવરે વસંતી બરાબર કે રાજહંસો સરોવરમાં રહે છે બરાબર છે એટલે અહીં શું થશે સરોવરે સરોવરે શું થશે એ ષષ્ઠી અરે સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે એટલે આ રીતનું વાક્ય બનશે અને જો તેના ગુજરાતી પ્રત્યય આપણે જોઈએ તો માં અંદર અને ઉપર આ ત્રણેય પ્રત્યયો આપણે ગુજરાતીના અધિકરણકારક સપ્તમી વિભક્તિના છે એ જ રીતે આપણે અધિકરણકારકના જે આપણે અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો જુઓ વૃક્ષો તડકામાં ઉછરે છે એટલે વૃક્ષો વૃક્ષોનો આધાર શું છે તડકો છે બરાબર તાપ છે એ તાપમાં ઉછરે છે એટલે એનો આપણે સંસ્કૃતમાં શું કહીશું વૃક્ષા આ તપે તિષ્ઠતી બરાબર છે આ તપે એટલે તડકામાં તો એ એનો આધાર છે એટલે આ તપે આ તપે શું થશે એનો એને આપણે સપ્તમી વિભક્તિમાં મૂકીશું એટલે આ રીતે વૃક્ષોનો આધાર કોના પર છે તડકા પર છે બરાબર એટલે આ તપે એ શબ્દને આપણે સપ્તમી વિભક્તિમાં મૂકીશું એ જ રીતે આપણે કહીએ કે વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે બરાબર એટલે વિદ્યાર્થીઓનો ભણવા માટેનો આધાર કયો છે શાળા બરાબર છે એટલે એનો આપણે સંસ્કૃત જોઈએ તો છાત્ર શાળાયામ પઠંતી કે વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે તો શાળાયામ આ શબ્દને આપણે અધિકરણકારક સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે એના અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો જુઓ શંકર માથા ઉપર ચંદ્ર ધારણ કરે છે બરાબર એટલે ભગવાન શંકરે ચંદ્રને ક્યાં ઉપર ધારણ કર્યો માથા ઉપર બરાબર છે એટલે માથા ઉપર બરાબર એટલે માથું જેનો આધાર છે કોનો ચંદ્રનો આધાર ત્યાં રહેલો છે એટલે શું થશે મસ્તકે મસ્તકે એટલે મસ્તક ઉપર બરાબર શંકર મસ્તકે ચંદ્રમ ધારઈ હતી એટલે મસ્તકે એ શબ્દને આપણે અધિકારણકારક ગણી એને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે ત્યાર પછી આ વાત કરીએ તો કૃષ્ણ દ્વારિકામાં વસે છે એટલે કૃષ્ણનો આધાર ક્યાં છે દ્વારિકા નગરીમાં છે તો આપણે સંસ્કૃતમાં કહીશું તો કૃષ્ણ દ્વારિકાયામ વસેતી એટલે દ્વારિકાયામ એ શબ્દને આપણે શેમાં મૂકીશું સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે આ રીતે આપણી સાત વિભક્તિઓને આપણે જોયું બરાબર છે હવે આપણે વાત કરીએ તો એક જ વસ્તુ બરાબર એક જ વસ્તુ કોઈ એક જ ક્રિયાના કે વિભિન્ન ક્રિયાઓના સંદર્ભે જુદા જુદા કારક તરીકે પણ ભાગ ભજવી શકે છે જો એક જ વસ્તુ એટલે કોઈ પણ એક વસ્તુ આપણે લઈએ એ જે એક ક્રિયા કોઈ પણ એક ક્રિયાના કે વિભિન્ન ક્રિયાઓના સંદર્ભમાં એટલે એને જુદા જુદા કારક તરીકે પણ ભાગ ભજવી શકે છે તો કઈ રીતે તો જુઓ આ નામ જુદી જુદી ક્રિયાઓના સંદર્ભે ક્યાંક કર્તાકારક હોય તો ક્યાંક કર્મકારક તરીકે પણ વાપરી શકાય છે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે તો જુઓ દાખલા તરીકે કઈ રીતે હોય છે તો પુસ્તકમ અસ્તિ બરાબર છાત્ર પુસ્તકમ પઠતી પુસ્તકે જ્ઞાનમ ભવતી પુસ્તકાય સ્થાનમ અસ્તિ પુસ્તકાત શ્લોકમ લિતી પુસ્તકશ્ય નામ રામાયણમ અસ્તિ પુસ્તકે અષ્ટ અધ્યાયા સી બરાબર એટલે અહીં એક શબ્દ છે કયો છે પુસ્તક તો અહીં આપણે વાત કરીએ તો પુસ્તક એક એવું નામપદ છે જે વિવિધ રૂપે વપરાયું છે એટલે આ રૂપ એટલે આ પ્રકારના વિવિધ રૂપોને આપણે સરળતાથી ધ્યાનમાં રહે તે માટે અમુક સંસ્કૃતમાં પ્રણાલી રૂપરે રૂપાવલી પ્રચલિત છે કે દાખલા તરીકે અહીંયા આપણે કોષ્ટકને જુઓ તમે બરાબર અહીં વિભક્તિ છે પ્રથમ વિભક્તિ દ્વિતીય વિભક્તિ તૃતીય વિભક્તિ ચતુર્થ વિભક્તિ પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ તો એના પણ આપણે વચન પ્રમાણે જોઈએ તો તમે જુઓ કે પ્રથમ વિભક્તિમાં દેવ એનું દેવો અને દેવા હા એવી દ્વિતીય વિભક્તિ દેવમ દેવો દેવાન તૃતીયવિભક્તિ દેવન દેવે દેવે ચતુર્થ વિભક્તિ દેવાય દેવાભ્યામ દેવેભ્ય પંચમી વિભક્તિ વિભક્તિદેવા દેવેભ્યામ દેવેભ્ય ષ્ટિ વિભક્તિ દેવ દેવાયો દેવાનામ સપ્તમી વિભક્તિ દેવે દેવયો દેવેશું તો આ રીતે તમને તમારી પુસ્તકમાં પણ કેટલાક આવા કોષ્ટક આપ્યા છે જે કોષ્ટકને તમારે ધ્યાનપૂર્વક વાંચન બી કરવાના છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આના કેટલાક અન્ય કોષ્ટકો તેમજ અકારાંત ઉકારાંત ઇકારાંતને લગતા સ્ત્રીલિંગ પુરલિંગ અને નપુષકલિંગના રૂપે આપણે અન્ય કોષ્ટકોને આપણે જોઈશું એટલે આપણે અન્ય રૂપો પણ આપણે એનો અભ્યાસ કરીશું કે જેને ધ્યાનમાં જોતાં આપણને ખબર પડશે કે લગભગ રૂપો સરખા જેવા છે પણ અમુક જગ્યાએ તેમાં ફેરફારો થાય છે અને તેને ધ્યાનમાં લેવા પણ આપણે ધ્યાનમાં લેતા પણ આપણે ઝડપથી શીખી શકીશું તો અહીંયા આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે અન્ય કોષ્ટકો તેમજ આપણે આ રીતના અકારાંત ઇકારાંત ઉકારાંતને લગતા સ્ત્રીલિંગ પુર્લિંગ અને નપુષકલિંગના કેટલાક રૂપો લઈ આપણે આવા કોષ્ટકોને અભ્યાસ કરીશું